जय श्री कृष्ण मित्रों, मित्रों તમે ક્યારે કલ્પના પણ કરી શકો કે એક હોટલનો વોચમેન એ હાવર્ડમાં ભણેલા એમબીએ કરેલા એક માણસ કરતાં પણ વધુ અમીર હોઈ શકે? પણ આ 100% સાચી વસ્તુ છે, કેમ કે એ અમીર બનવા માટે આવડત કરતાં વર્તણૂકની વધુ જરૂર હોય છે. અમેરિકામાં 2014માં એક હોટેલનો વોચમેન રોનાલ્ડ રીડ 92 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો અને આ ન્યૂઝ એ બધા જ ન્યૂઝપેપરની હેડલાઈન હતી, કેમ કે એ જ્યારે મર્યો ત્યારે એની પાસે $8 મિલિયનની સંપત્તિ હતી, જે લગભગ 58 કરોડ રૂપિયા જેટલું થાય છે, અને આ સંપત્તિ એને ડોનેટ કરી દીધી. જ્યારે એક હાવર્ડ ગ્રેજ્યુએટ એમબીએ પાસ આઉટ મેરિલ લિંચ જેવી મોટી કંપનીમાં એક એક્ઝિક્યુટિવ રિચાર્ડ ફસ્કન એ 2014માં બેંકરપ્ટ થઈ ગયો. મિત્રો, તમને અચરજ થશે કે આવું કેવી રીતે પોસિબલ છે, પણ મિત્રો આ એક સત્ય ઘટના છે. આ સ્ટોરી આપણે એક બહુ જ સરસ મેસેજ આપે છે કે અમીર બનવા માટે સ્કિલ કરતાં વધુ વર્તનની જરૂર પડે છે. રોનાલ્ડ રીડ એ એક હોટેલમાં વોચમેન હતો. એનું જીવન બહુ જ સાદું હતું. એમને કોઈ જ જાતના ખર્ચા ન હતા. એની સેલરી બહુ જ ઓછી હતી, પણ એની સાથે સાથે એનું સેવિંગ પણ સારું હતું, કેમ કે ખર્ચા ઓછા હતા અને જે કંઈ બચતું હતું એ માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હતા, જે લગભગ 40 કે 50 વર્ષ પછી બહુ જ મોટી રકમ બની ગઈ હતી. જ્યારે રિચર્ડ ફસ્કન એ બહુ મોટી કંપનીમાં ટોપ પોઝિશન ઉપર એક્ઝિક્યુટિવ હતા, એમની સેલરી બહુ જ સારી હતી, તેથી એનું જીવન ધોરણ પણ બહુ જ ઊંચું હતું. એ 18,000 સ્ક્વેર ફીટના બંગલોમાં રહેતા હતા, એવી ઊંચી લાઇફસ્ટાઇલ જીવતા હતા. 2007માં જ્યારે મંદી અને ક્રાઇસિસ આવ્યું ત્યારે બધું જ ધોવાણ થઈ ગયું હતું. 2007માં એની ઇન્કમ એકદમ ઓછી થઈ ગઈ હતી, પણ ખર્ચા તો ત્યાંના ત્યાં જ હતા. આમ રોનાલ્ડનું પૈસાને લઈને અલગ વર્તન હતું, જ્યારે રિચર્ડનું અલગ વર્તન હતું, અને આ વર્તનના કારણે જે રિઝલ્ટ આવ્યું છે એ આખી દુનિયાને ખબર છે. મિત્રો, આ સ્ટોરી એ બુક સાયકોલોજી ઓફ મનીમાં લેખક મોર્ગન હસલ સમજાવે છે. લેખક સમજાવે છે કે અમીર બનવા માટે સ્કિલ કરતાં બિહેવિયર એટલે કે આપણું વર્તન એ વધુ અસર કરે છે. આ બુક હરેક પર્સનને વાંચવી જોઈએ, કેમ કે આ બુક એ આપણો પૈસાને લઈને વિચાર જ બદલી નાખે છે. આજના આ વિડીયોમાં આ બુકની સમરી જોઈશું, પરંતુ એના પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી નોલેજથી ભરપૂર બુકની સમરી સાંભળવા માટે. ચાલો વિડીયો તરફ જઈએ. આ વિડીયોમાં આપણે બુકની 6 મુખ્ય વસ્તુઓ ડિસ્કસ કરીશું. પહેલું, લક અને રિસ્ક ખરેખરમાં રહેલા હોય છે કે નહીં. બીજું, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. ત્રીજું, ટ્રેલ ઇફેક્ટ. ચોથું, અમીરી એ વસ્તુ છે જે આપણે જોઈ નથી શકતા. પાંચમું, અમીર બનવું અને અમીર બની રહેવું એ અલગ છે. છઠ્ઠું, ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળનો હેતુ શું હોવો જોઈએ. પહેલું છે, લક અથવા રિસ્ક ખરેખર રહેલા હોય છે કે નહીં. મિત્રો, આપણે કોઈ પણ કામની સફળતા પાછળ ખાલી આપણા પ્રયત્ન નથી હોતા, એની પાછળ લક અને રિસ્ક હંમેશા રહેલા હોય છે. આપણે બધા બિલ ગેટ્સને તો ઓળખીએ જ છીએ, અને બધાને એ ખબર છે કે બિલ ગેટ્સ બહુ જ હોશિયાર હતા. એને કમ્પ્યુટરનું સારું એવું નોલેજ હતું, એની આવડત હતી, પણ ખાલી આના જ કારણે એ સક્સેસફુલ નથી બન્યા. મિત્રો, બિલ ગેટ્સ એ જે સ્કૂલમાં હતા એનું નામ હતું લેકસાઇડ, અને એ સમયમાં એ સ્કૂલમાં કમ્પ્યુટર હતું. બિલ ગેટ્સ 10 લાખમાંના એક સ્ટુડન્ટ હતા જેને એ સમયમાં કમ્પ્યુટર વાપરવા મળતું હતું, કેમ કે એમની સ્કૂલમાં હતું. આ એમના લક હતા. જો રિસ્કની વાત કરીએ તો બિલ ગેટ્સની સાથે એમના જ ક્લાસમાં એનાથી પણ હોશિયાર એક સ્ટુડન્ટ હતા જેનું નામ હતું કેન્ટ ઇવાન્સ. એ પણ કમ્પ્યુટરમાં બહુ જ હોશિયાર હતા. બિલ અને કેન્ટ્સે સ્કૂલમાં જ નક્કી કરી લીધું હતું કે એ લોકો મોટા થઈને કમ્પ્યુટરની કંપની ખોલશે, પણ કેન્ટનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. જો એ જીવતા હોત તો આજે બિલ ગેટ્સ જેટલા જ ફેમસ અને સક્સેસફુલ હોત, પણ એના ખરાબ લક કે રિસ્કના કારણે એની જિંદગી બદલાઈ ગઈ. આમ આપણે ક્યારેય એવું ન માનવું કે આપણી જે કંઈ સફળતા છે એ માત્ર આપણી સ્કિલના કારણે છે, અને જો આપણે પાછું એ સ્કિલનો ઉપયોગ કરીશું તો સેમ રિઝલ્ટ જ મળશે. આ પ્રિન્સિપલને આપણે અમીર સાથે સરખાવીએ તો આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એ જો સુપર સક્સેસફુલ થયું તો આપણે એવું વિચારવું ન જોઈએ કે જો ફરી પાછું આવું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો એ સક્સેસફુલ જ થશે. બીજું છે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. મિત્રો, કમ્પાઉન્ડિંગ ઇફેક્ટને દુનિયાની 8મી અજાયબી કહેવાય છે, કેમ કે આ સિસ્ટમ એટલી પાવરફુલ છે કે જેનાથી કોઈ પણ માણસ અમીર બની શકે છે. ચાલો જોઈએ વોરન બફેટના ઉદાહરણ સાથે. મિત્રો, ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં વોરન બફેટ એ ભગવાન કહેવાય છે. અહીં લેખક કહે છે કે વોરન બફેટ એ બહુ જ સ્માર્ટ ઇન્વેસ્ટર છે, પણ એના કરતાં મોટું પરિબળ જે એમની સક્સેસમાં ભાગ ભજવે છે એ છે એ લાંબા સમયથી ઇન્વેસ્ટ કરે છે.
બફેટ જ્યારે 10 વર્ષના હતા ત્યારથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને આજની તારીખમાં બફેટની નેટવર્થ 84.5 બિલિયન ડોલર છે, મતલબ કે લગભગ 6 લાખ કરોડ રૂપિયા. આમાંથી 84.2 બિલિયન ડોલર એ એમના 50મા બર્થડે પછી એડ થઈ છે. ચાલો થોડું મેચ કરી લઈએ. બફેટે પોતાની ઇન્વેસ્ટમેન્ટ જર્ની 10 વર્ષની ઉંમરથી ચાલુ કરી હતી અને જ્યારે એ 30 વર્ષના થયા ત્યારે એની નેટવર્થ 10 લાખ ડોલર હતી. હવે ધારો કે બફેટ એ એક નોર્મલ માણસ હોય જે પોતાના બાળપણના દિવસો ખેલવામાં, કૂદવામાં અને ભણવામાં વિતાવે અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ 30 વર્ષની ઉંમરથી ચાલુ કરે. વોરન બફેટ દરેક વર્ષે અરાઉન્ડ 22% સ્ટોક રિટર્ન લે છે, તો ઉપરના કેસમાં આજે એની નેટવર્થ ખાલી 11.9 મિલિયન ડોલર હોત. મિત્રો, જોવો કેટલો બધો તફાવત છે, અને એ તફાવત એની સ્કિલના કારણે નહીં, કેમ કે દર વર્ષનું રિટર્ન તો આપણે ફિક્સ જ રાખ્યું, પણ એ બહુ લાંબા સમયથી ઇન્વેસ્ટ કરે છે એના કારણે છે. અને આ જ પાવર છે કમ્પાઉન્ડિંગનો. જ્યારે આપણે રૂપિયાને સમય આપીએ છીએ ત્યારે લાંબા સમય પછી એ બહુ જ મોટી રકમ બની જાય છે. મિત્રો, આપણે શોર્ટ ટર્મ ગેઇન માટે ટ્રેડિંગ કરવું ન જોઈએ, પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને એને 2-3 દાયકા સુધી ભૂલી જવાનું, ત્યારે જ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ એક્ટિવેટ થાય છે અને બહુ સારું રિટર્ન મળે છે. ત્રીજું છે ટ્રેઇલ ઇફેક્ટ. મિત્રો, ધારો કે 3 ઇન્વેસ્ટર છે, એકનું નામ છે સુ, બીજુંનું નામ છે જીમ અને ત્રીજાનું નામ છે ટોમ. ધારો કે એ ત્રણે સાલ 1900થી માંડીને 2019 સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સુએ દર મહિને $1 ઇન્વેસ્ટ કરે છે, ભલે પછી મંદી હોય કે તેજી હોય, એમની પાસે રૂપિયા હોય કે નહીં, ગમે ત્યાંથી મેડ કરીને પણ એ દર મહિને $1નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જીમ એ પણ $1નું દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ ધારો કે માર્કેટમાં મંદી આવી ગઈ ત્યારે જીમે પોતાના બધા જ સ્ટોક વેચી નાખે છે અને કેશને પોતાની પાસે લઈ લે છે, અને જ્યારે માર્કેટ પાછું તેજીમાં આવે ત્યારે તરત જ એ રૂપિયાને પાછા ઇન્વેસ્ટ કરે છે. ત્રીજું, ટોમ એ મંદી આવે એના 6 મહિના પહેલા બધા જ સ્ટોક વેચી નાખે છે અને જ્યારે તેજી આવે છે એના 6 મહિના પછી પાછા એ રૂપિયાને માર્કેટમાં ઇન્વેસ્ટ કરી દે છે. મિત્રો, 2019માં જ્યારે આ ત્રણેયની નેટવર્થ ગણીએ તો સુની નેટવર્થ 4,35,551 ડોલર હોઈ શકે, જીમની નેટવર્થ 2,57,386 ડોલર હોઈ શકે અને ટોમની નેટવર્થ 2,34,476 ડોલર હોઈ શકે. મિત્રો, આ ટાઈમમાં ટોટલ 1,428 મહિના હતા અને એમાંથી માંડ 300 મહિના સુધી મંદી રહી હશે. જે લોકોએ મંદીમાં પણ ઠંડા દિમાગથી પોતાના પ્લાન ઉપર જ રહ્યા છે એમને ડબલ રિટર્ન મળ્યું છે. આમ આપણે આખી જિંદગી શું કર્યું એના કરતાં ખાલી મંદીના ટાઈમમાં શું કર્યું એનો બહુ મોટો પ્રભાવ આપણી સફળતા ઉપર પડે છે. વોરન બફેટે બર્કશાયર હાથવેના બોર્ડ મીટિંગમાં કીધું હતું કે એને પોતાની લાઈફમાં લગભગ 400-500 કંપનીના શેર ખરીદ્યા હશે. એમાંથી માન 10 જ એવી કંપની છે જેના કારણે આજે વોરન બફેટની એ નેટવર્ક છે. આમ આપણા માટે પણ દર વખતે જરૂરી નથી કે આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ એ કંપની સારું રિટર્ન જ આપે, મેજોરિટી ટાઈમ એ નહીં આપે. આપણે જો ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખીશું તો 1% એવી કંપની હશે જેનાથી આપણે અમીર બની શકીશું, પણ આના માટે આપણે આપણા વર્તન ઉપર કાબૂ રાખવું જરૂરી છે. મંદીના ટાઈમમાં પણ આપણે આપણા પ્લાનને ફોલો કરવો એ બહુ અઘરી વસ્તુ છે. મિત્રો, આને ટ્રેઇલ ઇફેક્ટ કહેવાય છે, કે આપણા જીવનની સફળતા એ માત્ર 1% એવા ડિસિઝન ઉપર આધાર રાખે છે. બાકીના ડિસિઝન જો ઉલટા પડે તો પણ આપણે ડરવાની જરૂર હોતી નથી, આપણે બસ 1% ડિસિઝનની રાહ જોવાની છે. ચોથું, અમીરી એ વસ્તુ છે જે આપણે જોઈ નથી શકતા. મિત્રો, આપણે લોકોની ગાડી, ઘર અને લાઇફસ્ટાઈલ જોઈને અનુમાન લગાવીએ છીએ કે એ અમીર છે કે નહીં, કેમ કે આપણી પાસે સામેવાળા વ્યક્તિની એટલી જ ઇન્ફોર્મેશન હોય છે. આપણે એ નથી ખબર હોતી કે એની ઇન્કમ કેટલી છે, એની ઉપર કેટલી લોન છે, એ કેટલા દેવામાં છે, એક્સેટ્રા. આમ અહીં લેખક કહે છે કે જ્યારે આપણે એવું ધારીએ છીએ કે મારે અમીર બનવું છે, ત્યારે મોટાભાગના લોકોના મનમાં એવું હોય છે કે અમીરની જેમ પૈસા ખર્ચવા છે, અને આ બે વસ્તુ એકદમ અલગ છે. ખરેખરમાં અમીરી એટલે આપણે જે કંઈ વસ્તુને અફોર્ડ કરી શકીએ છીએ, લઈ શકીએ છીએ, એ ખરીદવી નહીં, કેમ કે જરૂરિયાત નથી એટલે, અને જે પૈસા બચે છે એ પૈસાને ઇન્વેસ્ટ કરવા. આમ ક્યારે અમીરી આપણે દેખાતી નથી. મિત્રો, આમાં આપણો કોઈ જવાબ નથી, કેમ કે આપણે એવા લોકોને જોઈએ છીએ જે લોકો અમીરીને દેખાડે છે, અને જે રિયલમાં અમીર છે એ લોકો અમીરીને દેખાડતા નથી, જેમ કે રાધા કિશન દમાની, કિશોર બિયાની. મિત્રો, જો આપણે ક્યાંય આ માણસોને મળીએ તો આપણે ઓળખી પણ ન શકીએ કે આ લોકો અરબપતિ છે, એટલું સાદું જીવન જીવે છે. આમ આપણે આપણો ઈગોને સાઈડમાં રાખીને
જે વસ્તુની જરૂર છે એની પાછળ પૈસા ખર્ચવા, નહીં કે દેખાડો કરવા માટે મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદવી. પાંચમું, અમીર બનવું અને અમીર બની રહેવું એ અલગ વસ્તુ છે. મિત્રો, 1929માં અમેરિકામાં ભયાનક મંદી આવી હતી. લગભગ ત્રીજા ભાગનું માર્કેટ ધોવાઈ ગયું હતું. ત્યારે ઓક્ટોબર 1929માં જેસી લિવરમોરે નામના એક ઇન્વેસ્ટરે એક જ દિવસમાં $3 બિલિયન કમાયા હતા. જ્યારે આખી દુનિયા મંદીની ઝપેટમાં હતી ત્યારે આ માણસ એ ન્યૂઝપેપરની હેડલાઇનમાં છવાયો હતો. આમ લિવરમોરે પોતાની સ્કિલની ઉપયોગ કરીને મંદીમાં પણ બહુ સારી ઇન્કમ જનરેટ કરી હતી. પણ ત્યારબાદ 4 વર્ષ પછી લિવરમોરેની વાઇફે પોલીસમાં કમ્પ્લેન કરી હતી કે એમના પતિ એ બહુ બધા દિવસથી ગાયબ છે. મિત્રો, લિવરમોરે પોતાનું બધું જ 4 વર્ષમાં શેર બજારમાં ખોઈ દીધું હતું એમના ખોટા કોન્ફિડન્સના કારણે. મિત્રો, આમ લિવરમોરેને અમીર કેવી રીતે બનાય એની તો આવડત હતી, પણ અમીરી કેવી રીતે ટકાવી શકાય એની આવડત ન હતી. કેમ કે પૈસા કમાવવા માટે અલગ સ્કિલ લાગે છે અને પૈસાને ટકાવી રાખવા માટે અલગ સ્કિલ સેટ જોઈએ છે. પૈસા કમાવવા માટે રિસ્ક લેવું પડે, ઘણા બધા રિસ્કી ડિસિઝન લેવા પડે, પણ પૈસાને ટકાવી રાખવા માટે નમ્રતા અને ડરની જરૂર છે. અને આ ત્યારે જ આવે જ્યારે આપણે એ સમજી કે જે કંઈ આપણી સફળતા છે એ માત્ર આપણી સ્કિલના કારણે નહીં પણ લકના કારણે પણ છે. આમ માનવાથી આપણે ડર લાગે છે કે ફરીવાર જો લક સાથ નહીં આપે તો શું થશે. આપણે આવેલી સંપત્તિને બહુ નમ્રતાથી અને વિવેકથી વાપરીશું. લેખકના મુજબ આ જ એ લાંબા સમય સુધી અમીર બની રહેવાનું રહસ્ય છે. છઠ્ઠું, ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળનો હેતુ શું હોઈ શકે. બુકના અંતમાં લેખક કહે છે કે આપણે આપણા મગજમાં ગોલ નક્કી કરવો એ બહુ જરૂરી છે. આપણે આપણી જાતને એક ક્વેશ્ચન પૂછવાનું છે કે આપણે અમીર શું કામ બનવું છે. જો ખાલી પૈસા કમાવવા એ જ ગોલ હોય તો આપણે એમાં ભટકી જઈશું, કેમ કે આનો કોઈ અંત જ નથી. વધુ ને વધુ પૈસા કમાતા જ રહેવું પડશે. અહીં લેખક કહે છે કે અમીર બનવા માટેનો એક જ ગોલ હોઈ શકે, એ છે સ્વતંત્રતા. આપણી પાસે એટલા રૂપિયા હોવા જોઈએ કે આપણે આપણું મનપસંદ કામ કરી શકીએ, આપણે જે સમય ઉપર કરવું હોય ત્યારે કરી શકીએ અને જે જગ્યાએ કરવું હોય ત્યાં કરી શકીએ. બસ આટલું. અને જ્યારે માણસને આ સ્વતંત્રતા મળે ત્યારે તે ખરેખરમાં ખુશ થાય છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ગોલ એ સ્વતંત્રતા હોવો જોઈએ, નહીં કે વધુ ને વધુ પૈસા કમાવવા. મિત્રો, આ હતી આ બુક સાયકોલોજી ઓફ મનીની સમરી. મિત્રો, વધુ ડિટેલમાં સમજવા માટે બુકને રીડ કરો. બુકની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે ખરીદી શકો છો. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.